જીવનમાં શરીરની દેખરેખ ખૂબ જ જરૂરી છે, પરંતુ ઘણીવાર શરીરમાં થતા બદલાવ જીવનને જીવવું દુશ્વાર બનાવી નાખે છે અને માણસ માટે તેનું શરીર જ દુશ્મન બની જતું હોય છે। ત્યારે ડીસામાં પણ એક યુવાન આ પીડા સહન કરી ચૂક્યો છે, પરંતુ સારવાર બાદ હવે તેના શરીરમાં સકારાત્મક બદલાવની શરૂઆત થઈ ચૂકી છે। આ છે નીરજ મોદી। નીરજ મોદીનું વજન અત્યારે 152 કિલો છે। માત્ર 30 વર્ષની ઉંમરમાં 152 કિલો વજન ધરાવતા નીરજ મોદીના શરીરનું વજન આજથી 13 દિવસ પહેલાં 166 કિલોગ્રામ હતું। આટલું વજન હોવાના લીધે નીરજ મોદીને જીવન જીવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। શરીરનું વજન વધુ પડતું હોવાના લીધે પોતાની દિનચર્યામાં ખૂબ જ મુશ્કેલીઓ નડતી હતી। નીરજ પોતાની પેઢી ઉપર જતો ત્યારે શરીરના વધુ પડતા વજનને કારણે પેઢી ઉપર જ બેઠા બેઠા સૂઈ જતો હતો, ચાલવાથી મજબૂર બની ગયો હતો। શરીરનું વજન વધારે હોવાના લીધે નીરજના શરીરમાં અનેક તકલીફો ઊભી થઈ હતી। પોતાના શરીરથી થાકી ચૂકેલા નીરજ મોદીએ બેરિયાટ્રિક સર્જરી કરવાનું નક્કી કર્યું અને ત્યારબાદ 19 જુલાઈના અમદાવાદ પહોંચી તેમણે પોતાના શરીરની બેરિયાટ્રિક સર્જરી કરાવી। આ સર્જરી બાદ નીરજ મોદીને તબીબ દ્વારા ખાસ ડાયટ આપવામાં આવ્યું અને નીરજ મોદીએ તબીબ દ્વારા આપવામાં આવેલા ડાયટનું ચુસ્તતાથી પાલન પણ કર્યું અને પરિણામ સ્વરૂપે માત્ર 13 દિવસમાં જ નીરજ મોદીનું વજન 14 કિલો ઘટી ચૂક્યું છે। આ ઉપરાંત નીરજ મોદી મક્કમથી જણાવી રહ્યા છે કે તેમના શરીરનું વજન હજુ પણ ઓછું કરશે અને પોતાનું વજન 70 કિલોગ્રામ સુધી કરવાનો લક્ષ્ય છે। આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નીરજ મોદીએ સર્જરી પહેલાં તેની હાલત કેવી હતી અને સર્જરી બાદ તે કેવો અનુભવ કરી રહ્યો છે તે અંગે વિગતવાર વાત કરી હતી। વજન હોવાને કારણે ચાલવામાં તકલીફ પડતી હતી, થાક ખૂબ લાગતો હતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। પછી સમાચાર મળ્યા કે આ સર્જરી થાય છે અમદાવાદમાં, તો એની તપાસ કરી અને સમાચાર મળતા મને તપાસ કરી મેં અમદાવાદ ડૉક્ટરની મુલાકાત લીધી। ડૉક્ટર કહે કે આ ઓપરેશન થઈ જશે, પછી મેં ઓપરેશન કરાવ્યું। તેથી ઘણો મને લાભ છે ઓપરેશન કરવાથી। અને પહેલાં મારો વજન હતો 166 કિલો અને 10 દિવસ થયા જે ઓપરેશન કરાય તે 13-14 કિલો વજનમાં ઘટાડો થયો છે અને ધીરે ધીરે બીજું બી વજન ઘટશે। ટાર્ગેટ ડૉક્ટરે કીધું છે એ પ્રમાણે 70-75 કિલો વજન થઈ જશે। ના, આડઅસર કોઈ જ નહીં, બિલકુલ કોઈ આડઅસર નહીં, ઘણું સારું એવું। શ્વાસ ચડતો બંધ થઈ ગયો, ચાલવામાં ચાલી શકું છું કમ્પ્લીટ।